અમદાવાદમાં મનોજ વાજપેયી અને જોરમની ટીમે ધમાલ મચાવી. પટના અને બેંગ્લોરમાં સફળ પ્રમોશન ઇવેન્ટ પછી મનોજ વાજપેયી અને દિગ્દર્શન દેવાનસિંહ માખીજાનની આગેવાની હેઠળ જોરમની ટીમ અમદાવાદ આવી આખા શહેરમાં ચકચાર મચી ગઈ હતી. સ્થાનિક કોલેજમાં તેમની મુલાકાત દરમિયાન વાતાવરણ ઉત્સાહિત ભરેલું હતું, કારણ કે વિદ્યાર્થીઓએ આ બંનેનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પ્રમોશનમાં એક અનોખો સ્પર્શ ઉમેરતા મનોજ વાજપેયીએ સાબરમતી ખાતે મીડિયા અને ઉત્સાહિત ચાહકો સાથે બોટ રાઇડ કરી હતી. અમદાવાદમાં ઉષ્માભર્યા સ્વાગત બદલ તેનો આભાર વ્યક્ત કરતા મનોજ શેર કરે છે, અહીં હોવું ખરેખર ખાસ છે. સમુદાય સાથે જોડાવાનું ખૂબ જ સરળ રહ્યું છે. જોરમમાં માત્ર એક ફિલ્મ નથી, તે સ્થિતિસ્થાપકતા અને અસ્તિત્વની શોધ છે. હું માનું છું કે તે આપણા બધાની અંદર રહેલી શક્તિઓનો અરીસો ધરાવે છે. હું દરેકને જોવા અને તેમના વિચારો શેર કરવા આતુર છું. જોરમમાં મનોજ વાજપેયી પ્રેક્ષકોને પહેલા ક્યાંય ન જોયેલા ચિત્ર સાથે મંત્રમુક્ત કરવાનું ચાલુ રાખે છે, જે એક આકર્ષણનું જીવન ટકાવી રાખવાની વાર્તાનું નિરૂપણ છે. દેવાનસિંહ માખીજા દ્વારા દિગ્દર્શન લેખિત હસ્તકલા અને સારિક પટેલ આસીમા અવસ્થી ચૌધરી અનુભવમાં બોજ અને દેવાનસિંહ જોશી માખીજા દ્વારા નિર્મિત છે. પિયુષના સિનેમેટિક વિઝન અને અભ્રો બેનર્જીની એક્ટિંગ માસ્ટરી હેઠળ આ ફિલ્મમાં મનોજ વાજપેયી અને મોહમ્મદ જીશાન અયુબ છે. મંગેશ ઢાકડે દ્વારા આત્મને જગાડતું સંગીત રચવામાં આવ્યું છે. જી સ્ટુડિયો અને માખીજા ફિલ્મ વચ્ચેની સહયોગથી પ્રયાસ જોરામ સિનેમેટિક સીમાચિહ્ન બનવા માટે તૈયાર છે, જેની ચાહકો અને વિવેચકો એક સરખા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને તે 8 ડિસેમ્બરે રિલીઝ થવાની તૈયારીમાં છે. યજ્ઞેશ ગોસ્વામીનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, અમદાવાદ. देखिए रिसर्च के लिए क्या है कि इन लोगों ने काफी रिसर्च किया होता है बहुत सारी चीजों, तो मैं उसको पढ़ता हूँ, मैं उसको पढ़ लेता हूँ. दूसरा, अब मेरा अपना अनुभव है, उससे जुड़े हुए कुछ एक लोगों से आपने बात किया, उनसे बात करके उसकी चीजों को समझा, तो मेरा अपना जो तरीका है करने का वो मैं कर लेता हूँ. मेरे लिए ये कम्युनिटी, ये ट्राइबल्स, ये मेरे लिए ऐसा नहीं था कि मैंने देखा नहीं. हम लोग साथ साथ, मतलब मैं गांव से हूँ और मैं किसान का बेटा हूँ, और ऐसी कम्युनिटी हमारे गांव में भी रहा करती थी और अभी भी है. तो उनके साथ, उनके बच्चों के साथ हम भी पले बड़े हैं, उनके साथ खेले हैं, उनके घर के आस पास, घर के अंदर खेले हैं, बाहर खेले हैं, उनकी ज़िंदगी को हमने देखा है. कोई, मैं शहर में पैदा हुआ आदमी नहीं हूँ कि मुझे पता ना हो कि ये कम्युनिटी क्या है और उनकी ज़िंदगी क्या होती है और कैसे जीते हैं और इनकी परेशानियाँ क्या है. एनवायरमेंट क्राइसिस ऐसी चीज़ है कि आज सिर्फ गाँव ही नहीं, सबसे ज़्यादा जिसको खतरा है इस क्राइसिस का, वो शहर के लोग हैं जिन्होंने विकास के नाम पे जो इमारतें खड़ी की हैं. सबसे ज़्यादा खतरा उनको है, क्योंकि जब प्रलय आएगा तो उसके लिए हम सबको होशियार रहना चाहिए. और एनवायरमेंट का क्राइसिस डिस्प्लेसमेंट से जुड़ा हुआ है, तो सब सारी चीज़ें एक दूसरे से जुड़ी हुई हैं और अब समय आ गया है कि हम लोग इस पर बात करना शुरू करें.